બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વેપારને વધુ ફાયદો થાય તેને લઈ આજે ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા નેનાવા ગામ ખાતે આધુનિક બજાર સમિતિના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધાનેરા બજાર સમિતિ દ્વારા ધાનેરા તાલુકાના નેનાવા ગામ ખાતે 20 એકર જમીન ખરીદવામાં આવી હતી અને આ જમીન પર ધાનેરા બજાર સમિતિ દ્વારા નવીન માર્કેટ યાર્ડના નિર્માણ માટેની કામગીરી શરૂ કરવાના આયોજન સાથે આજે વૃક્ષારોપણ સાથે ખાતમુહૂર્ત થયું હતું. ધાનેરા તાલુકો ખેતી પર આધારિત છે. રાજસ્થાનની સરહદ પર આવેલા ધાનેરા તાલુકામાં ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો પાક વેચાણ માટે લાવતા હોય છે. ધાનેરા તાલુકાનું નેનાવા ગામ સરહદ પર આવેલું છે. રાજસ્થાન રાજ્યના સાચોર તાલુકાના ગામડાના નર્મદાની નહેર આવતા ખેતી જીવંત બની છે. વર્ષ દરમિયાન બાજરી, એરંડા, રાયડો, મગફળી સહિતની ખેતી થતી હોય છે તો ધાનેરા તાલુકાના ખેડૂતોને ઘર આંગણે આધુનિક સુવિધાવાળું માર્કેટયાર્ડ મળે તે માટે આજે નેનાવા ગામથી ખાપરોલ ગામ તરફ જતા રસ્તા પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભૂરાભાઈ પટેલ સાથે બજાર સમિતિના ડિરેક્ટર તેમજ બજાર સમિતિના સેક્રેટરી મોહનભાઈ પટેલે આજે વિધિવત રીતે નવાગંજ બજારના નિર્માણ માટે જમીનમાં પાવડો માર્યો છે. ધાનેરા તાલુકા સહિત રાજસ્થાન રાજ્યના ખેડૂતો તેમજ વેપારી આગેવાનો નવા માર્કેટયાર્ડ શરૂ થાય તેનાથી ખુશ થયા છે. નવા પાકના સારા ભાવ મળી રહે તે માટે આધુનિક માર્કેટયાર્ડની જરૂર હતી. તે જરૂરિયાત આગામી સમયમાં પૂરી થવા જઈ રહી છે. બજાર સમિતિ ચેરમેન ભૂરાભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નેનાવા ગામ ખાતે આગામી સમયમાં નિર્માણ થઈ રહેલા નવાગંજ બજારના લીધે રોજગારી ઊભી થશે, ધાનેરાના વેપાર જગતને પણ ફાયદો થશે. આજે નેનાવા મુકામે જે ધાનેરા એપીએમસીએ એમની જમીન આવેલી છે, લગભગ 20 એકર જમીન છે. આમાં હાલ કોટ બનાવવાનો છે. એના પછી ધાનેરા એપીએમસીનું હવે માર્કેટ બનશે અને આધુનિક બનશે કે ઊંઝા, થરાદ, પાલનપુર કે ડીસા, આણંદ પણ ટક્કર આપે એવું આધુનિક એપીએમસી હવે બનાવશું અને વેપારીઓ ખુશ થશે એવું કામ કરશું. જે આજે મુહૂર્ત કર્યા પછી બોર્ડના મેમ્બરો, ગ્રામજનો બધા સાથે મળી અને માર્કેટનો સ્ટાફ, અમારા સેક્રેટરીશ્રી વૃક્ષારોપણ પણ કરેલ છે અને આ કોટનું કામ પૂરું થયા પછી અંદર રસ્તા કરવાના, આજુબાજુ જે જગ્યા પડી હોય ત્યાં વૃક્ષો પણ વાવવાના, રોડ સાઈડ હે ત્યાં શોપિંગ બનાવી અને આધુનિક શોપિંગ પણ બનાવશું અને લોકોને ઉપયોગી થશું. રાજસ્થાન આ વિસ્તારમાં પુષ્કળ પાણી છે. રાજસ્થાનમાં જે સાચોર વિભાગ છે ત્યાં આપણા ગુજરાતમાંથી નર્મદા કેનાલનું પાણી જાય એટલે ત્યાં પાણીની કોઈ સમસ્યા નથી અને મોટાભાગે રાયડો, એરંડા, જીરું, મગફળી પણ હવે થવા લાગી ત્યાં, એટલે એ પાક ત્યાં રાજસ્થાનથી પણ વધારે અહીં આવશે એવો મને ભરોસો. બાજુમાં આવેલો હે એનાથી તો પણ ફાયદો હે, જે ઓઇલની આવક બધી થરાદ બાજુ જતી હતી, ભલા પ્રતાપ બનાસ કૃષિ કેન્દ્રના, એટલે આવક બાજુ આ બાજુ આવવા વળગી.